અને છે 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 બૌદ્ધ એ બધામાં ઉલ્લેખ જોવા મળે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની જાળવણી માટે અને ઉચ્ચ કાર્યક્ષમતા કેળવવા માટે યોગ અને ધ્યાન એ અસરકારક માર્ગ છે કે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જોઈએ માણસને અને ઉચ્ચ કાર્યક્ષમતા મીન્સ માણસ ઘણું બધું કાર્ય કરી શકે એ કેળવવા માટે યોગ

એને શિવ સાથે કે આત્માને પરમાત્મા સાથે જોડવો તે યોગ છે બરાબર જે જીવ જીવ ને શિવ સાથે શિવ એટલે અહીંયા શંકર ભગવાનની વાત નથી પણ પરમાત્માની વાત થઈ રહી છે બરાબર પરમ આત્મા જે આપણું આત્મા છે એનાથી પણ પરમ હોય એ પરમાત્મા એ પરમાત્મા સાથે જોડવો એમાં એમણે યોગની સમજૂતી વ્યવસ્થિત રીતે આપી છે તે યોગના ક્રમ ક્રમાનુસાર આઠ અંગો દર્શાવ્યા છે જેના દ્વારા મનુષ્યના વ્યક્તિત્વનો સૌભાગી વિકાસ થાય છે આ આઠ અંગોને યોગના અગત્ય તરીકે પણ ઓળખાવી શકાય મેં તમને કીધું ને અષ્ટાંગ યોગ આઠ અંગ બરાબર આ આઠ અંગ જે છે એ યોગના અગત્ય તરીકે પણ ઓળખાવી શકાય જેને આપણે જોઈશું તો આ છે આઠ અંગો નીચેથી ઉપર તરફ જવાય છે કે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ બરાબર હવે આ સ્ટેજિસ છે હઠયોગ અને રાજયોગ પહેલા માણસ હઠયોગ શરૂ કરે હઠયોગ એટલે બહારની પ્રવૃત્તિ કહી શકો બહારની પ્રક્રિયા કહી શકો અને રાજયોગ એ આપણી અંદરની પ્રક્રિયા છે બરાબર હઠયોગ જે છે પહેલું સ્ટેજ કહેવાય છે માણસ સૌથી પહેલા યમ પછી નિયમ આસન પ્રાણાયામ એને એક એક ને ફોલો કરતો જાય છે સૌથી પહેલા યમ યોગ્ય રીતે પાલન થાય પછી નિયમ પછી આસન પછી પ્રાણાયામ પછી પ્રત્યાહાર પછી ધારણા પછી ધ્યાન અને પછી સમાધિ તરફ વ્યક્તિ વધતું હોય છે તો એમ કહી શકાય કે પહેલું પહેલું પગ પહેલું પગથિયું યમ છે ને છેલ્લું પગથિયું સમાધિ છે વ્યક્તિ એક એક પગથિયું આગળ વધતું પોયસે બરાબર અઠયોગ અને રાજયોગ છે બંને બહુ ઇમ્પોર્ટન્ટ શબ્દો છે અને યાદ રાખો કે અઠયોગમાં કયા ચાર આવે યમ નિયમ આસન પ્રાણાય રાજયોગમાં પ્રત્યાહાર દાણા ધ્યાન અને સમાધિ એવી રીતે તમારે યાદ રાખવાના છે હવે બધાનો અર્થ આપણે સમજીશું સૌથી પહેલા આવે છે યમ યમ એટલે વર્તનમાં નિષેધક બાબતો સામેલ ન કરવી બરાબર મીન્સ નેગેટિવ વાતો ન કરવી યમમાં અહિંસા સત્ય અસ્તે બ્રહ્મચર્ય અને અપરિગ્રહનો સમાવેશ થાય છે ગાંધીજી એકાદશ વ્રતમાં આ પાંચ મહત્વ પાંચ મહાવ્રતને સામેલ કર્યા છે બરાબર આજે પાંચ મહાવ્રત તમે જોઈ રહ્યા છો અહિંસા સત્ય અને અપરિગ્રહ બધાના અર્થ જાણીશું આપણે ચિંતા ન કરશો ગાંધીજી એકાદશ વ્રત જે છે એમાં આ પાંચ મહાવ્રતને સામેલ કર્યા છે કે અહિંસા નો અર્થ થાય છે અન્ય જીવોને કારણ વગર મન વચન કે કર્મથી પણ નુકસાન ન પહોંચાડવું કોઈને પણ મનથી વચનથી કે કર્મ થી મનમાં વિચારો પણ નહીં કોઈને નુકસાન પહોંચાડવાનું બરાબર ફાયદો ન કરો ચાલશે પણ નુકસાન તો ન જ પહોંચાડો પછી સત્ય એટલે ખોટું ના ભૂત

જ્યારે અપરિગ્રહ એટલે વાસ્તવિક જરૂરિયાત કરતા વધારે વસ્તુનો સંગ્રહ ટાળવો બરાબર અપરિગ્રહ એટલે શું કે તમને જેટલી જરૂર છે એટલું રાખો એના એના વધારે વધારે કોઈ વસ્તુ સંગ્રહ કરવો જોઈએ બરાબર થોડાક અપરિગ્રહ તરફ વળવું જોઈએ બરાબર વ્યક્તિએ જેટલી વસ્તુની જરૂરિયાત છે એનો સંગ્રહ કરો બાકીનો તમે ઈચ્છો તો દાન આપી શકો છો અથવા કોઈ બી રીતે એનો ઉપયોગ કરી શકો છો બરાબર તો આ છે યમ યમ માં ટૂંક કહીએ તો કોઈ પણ નિષેધક બાબત એમાં આવતી નથી બધું સકારાત્મક આવે છે બધું વિધાયક આવે છે પછી બીજું પગથિયું છે નિયમ એક વખત તમે યમ ક્લિયર કરો પછી નિયમ તરફ વધો કે નિયમ એટલે વર્તનમાં વિધાયક બાબતોનું પાલન કરવું આ નિષેધક બાબતો કાઢી દીધી હવે વિધાયક બાબતોનું પાલન કરો જેમાં શૌચ શૌચ એટલે એવું કહી શકાય કે સાફ થવું બરાબર શૌચ એટલે સાફ થવું ફક્ત પેટ સાફ થવાની વાત નથી બરાબર મન પણ સાફ થવું જરૂરી છે એટલે શૌચ સંતોષ માણસે સંતુષ્ટ રહેવું જોઈએ નાની નાની વાતમાં પણ સંતુષ્ટ રહેવું જોઈએ બરાબર સાયકલ છે બરાબર ગાડી નથી તો પણ સંતુષ્ટ રહેવા પગ તો છે ને બરાબર કોઈને પગ બી નથી હોતા આપણી પાસે તો સાયકલ છે બરાબર ગાડી નથી તો નથી એમાં શું છે બરાબર સાયકલ તો છે કોઈની પાસે એ પણ નથી હોતી કોઈની પાસે પગ બી નથી હોતા બરાબર એટલે આપણી પાસે જે છે એમાં સંતુષ્ટ રહેવું જોઈએ તપ તપ બહુ જરૂરી વસ્તુ છે કદાચ કોઈ કોઈ વસ્તુ અ કમ્ફર્ટેબલ નથી લાગતી કરવી જેમ કે કલાકો ભણવા બેસો તો તમને બહુ અઘરું લાગે છે પણ આ તપ છે બરાબર એક વખત તપ કરશો તો સફળતા જરૂર મળશે તો તપ છે પછી સ્વાધ્યાય બરાબર પોતાની રીતે અધ્યાય કરવો જોઈએ કોઈ પણ વસ્તુ જે પણ શીખો છો એનો સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિદાનનો સમાવેશ થાય છે બરાબર અહીંયા જે સ્વાધ્યાય છે એટલે અહીંયા ફક્ત ભણવાની વાત નથી પણ આપણા જીવનની જે સ્પિરિચ્યુઅલ આધ્યાત્મિક વાત છે એની એને લગતી વાત થઈ રહી છે અને ઈશ્વર પ્રણિદાનનો સમાવેશ થાય છે

જોડાયેલ છે એક વખત એમાં નિષેધકતા ટાળીએ બરાબર આપણે બધા સાથે સત્ય બોલીએ બધા પ્રત્યે અહિંસા વાળો ભાવ રાખીએ બરાબર છે એટલે શુદ્ધ વર્તનનો આગ્રહ રાખીએ બ્રહ્મનું ચિંતન કરીએ અને અપરિગ્રહ જે છે યમની અંદર કે વાસ્તવિક જરૂરિયાત કરતા વધુ સંગ્રહ તાડી તો આ બધી બાહ્ય વસ્તુઓ છે યમમાં પછી નિયમમાં પણ તમે જોઈ શકો છો કે આપણે શૌચ અંદર અને બહાર બંને રીતે સાફ રહેવું સંતોષ જે છે તપ છે સ્વાધ્યાય છે ઈશ્વર પ્રનિદાન છે બરાબર તો એ હઠયોગ છે બરાબર મેં તમને કીધું કે બાહ્ય રીતે વધારે હશે અને આંતરિક રીતે બહુ ઓછું પ્રમાણ એનું જોવા મળે છે ધીમે ધીમે વ્યક્તિ અંદર જાય છે એમાં આસન

સૌથી કહી શકાય કે રિલેક્સ થવું હોય તો તમે શવાસન કરો એવા તો કેટલાય આસનો છે તમે સ્પેશિયલી યોગા ક્લાસીસમાં જઈને શીખી શકો છો બરાબર અને ઈવન જો એ ન કરવું હોય તો ઈવન યુટ્યુબ કે કેટલાય માધ્યમો છે જેના પર તમે આસનો શીખી શકો છો તો આસન જે છે આપણા મન અને શરીર બંનેને સ્થિર કરનારી એવી ચોક્કસ તરે છે એક એવી પોઝિશન છે શરીરની જે બહુ જરૂરી છે ત્યારબાદ છે પ્રાણાયામ પ્રાણાયામ એટલે શ્વાસો શ્વાસ ચોક્કસ પ્રક્રિયા પ્રાણાયામ માંથી સ્વયં સંચાલિત ચેતા અને મન પર કાબુ મેળવી શકાય છે પ્રાણાયામના વિવિધ પ્રકારો છે જે નિષ્ણાત વ્યક્તિની દેખરેખ હેઠળ કરવા જોઈએ બરાબર પ્રાણાયામ શું છે કે શ્વાસો શ્વાસ છે એની ચોક્કસ એક પ્રક્રિયા છે કે આ સ્ટાઇલ માં શ્વસન કરવું બરાબર એનાથી શું થાય છે કે જે સ્વયં સંચાલિત ચેતા અને મન છે એ ઘણી વખત કાબુમાં નથી રહેતા ઘણી વખત નહીં લગભગ નથી જ રહેતા મોટા ભાગે કાબુમાં કરી શકાય છે કાબુ મેળવી શકાય છે પ્રાણાયામના વિવિધ પ્રકારો છે બરાબર અને એ કોઈ બી રીતે તમે જાતે ના કરો તો સારું છે કોઈ ટીચર કે પછી જે એક્સપર્ટ હોય એની અંડરમાં કરો એને સામે કરો તો યોગ્ય છે કારણ કે એમાં કોઈ પણ ભૂલ ન થવી જોઈએ જે નુકસાનકારક હોય છે જો કોઈ ભૂલ થાય તો એટલે આસન અને પ્રાણાયામ એવી વસ્તુ છે કે જે તમે જાતે ન કરી શકો કોઈ ટ્રેનર હોવા જરૂરી છે ત્યારબાદ છે પ્રત્યાહાર કે પ્રત્યાહાર એટલે બાહ્ય અને આંતરિક ઉદ્દીપકો પરથી ધ્યાનને પાછું ખેંચવું કે અંદર અને બહાર જેટલા બી ઉદ્દીપકો છે જે આપણું ધ્યાન ભટકાવે છે બરાબર એમાંથી પાછું ખેંચવું ને

તો એટલા માટે પ્રત્યાહારમાં જે બાહ્ય રીતે જે શિક્ષિત કે અભિસંદિત પ્રતિક્રિયાઓ જે ઘટી જાય છે ને વ્યક્તિ એક જગ્યા અંદર સ્થિર થવા લાગે છે પોતાનું આખું ધ્યાન એક જગ્યાએ કેન્દ્રિત કરતી હોય છે ત્યારબાદ છે ધારણા ધારણા એટલે મનની સ્થિરતા બરાબર આ બધા સ્ટેપ્સ છે તમે જ્યારે યમ ક્લિયર કરશો પછી નિયમ પછી તમે આસન અને પછી પ્રાણાયામ ઉપર આવશો પછી પ્રત્યાહાર અને પછી ધારણા તો ધારણા એટલે મનની સ્થિરતા ધારણામાં વ્યક્તિ સતત અને લાંબા સમય સુધી એને કોઈ એક વસ્તુ કે વિષય પર ટકાવી રાખવા પ્રયાસ કરવાનો હોય છે ધારણામાં શું હોય છે કે વ્યક્તિને પહેલા પોતાનું મન શાંત રાખી સતત અને લાંબા સમય સુધી કોઈ એક વસ્તુ કે વિષય પર ટકાવી રાખવાનો પ્રયાસ કરવાનો હોય છે એટલે ધ્યાનનું પહેલું સ્ટેજ ધારણા હોય છે બરાબર વ્યક્તિ કોઈ એક જગ્યાએ સ્થિર થઈ જાય છે જેમ કે ઘણી વખત વ્યક્તિ પોતાની આગળ દીવો પ્રગટાવે છે અંધારામાં ને દીવાને જ જોઈ રાખે છે દીવાની જે જ્યોત હોય છે એને જ જોઈ રાખે છે એ ધારણા છે મનની સ્થિરતા છે ત્યારબાદ આવે છે ધ્યાન ધ્યાન એટલે કોઈ એક કોઈ વસ્તુ કે ઉદ્દીપક પર મનનું કેન્દ્રીકરણ બરાબર જેમ ધારણામાં મન સ્થિર થાય છે હવે એ જે મન સ્થિર થયું છે ત્યાં ધ્યાનને આખું કેન્દ્રિત કરવાનું છે આ કેન્દ્રીકરણના લીધે ધીમે ધીમે ધ્યાન જેવા ધ્યાન જેના પર કેન્દ્રિત કરવામાં આવ્યું હોય તે ઉદ્દીપક અને ધ્યાન કરનાર વચ્ચે એક હોવાનો ભાવ જન્મે છે હવે આમાં જે ધ્યાન છે

તમને એમ લાગે છે કે બંને એક છે બરાબર તો એવું એવો એવો એક ભાવ જન્મે છે ધ્યાનમાં ત્યારબાદ છેલ્લું સ્ટેજ છે સમાધિ કે સમાધિ એટલે ધ્યાન કરનાર અને ધ્યાનના ઉદ્દીપક બંનેનું એકીકરણ જ્યાં બધા કલેશો સમાપ્ત થઈ મન નિરવ થઈ જાય તે સમાધિ આષ્ટાંગ યોગનું અંતિમ પગથિયું છે બરાબર કે જે ધ્યાન ધ્યાન કરનાર અને ધ્યાનના જે ઉદ્દીપક છે બંનેનું એકીકરણ થાય છે આનો મતલબ એવો નહીં કે બંને એક થઈ જાય છે પણ માનસિક રીતે બંને એક થઈ જાય છે બરાબર સંપૂર્ણ રીતે ધ્યાન કેન્દ્રિત થઈ જાય છે એ જગ્યાએ પહોંચી જાય છે જ્યાં ખરેખર આપણે ધ્યાન કેન્દ્રિત કરી દીધું હોય છે ત્યાં આપણું મન પહોંચી જતું હોય છે અને બંને એક થઈ જતા હોય છે જ્યાં બધા કલેશો સમાપ્ત થઈ મન નિરવ થઈ જાય છે તે સમાધિ બરાબર અને એને છેલ્લું જે સ્ટેજ છે જ્યારે બંને કમ્પ્લીટલી એકમ એક થઈ જાય બરાબર ત્યારે સમાધિ બનતી હોય છે હવે મોસ્ટલી શું કરવામાં આવે છે ધ્યાનમાં પોતાના શ્વાસ ઉપર સૌથી પહેલા કેન્દ્રીકરણ કરવામાં આવે છે વ્યક્તિ પોતાના શ્વાસ ઉપર ધ્યાન આપે છે અને ધીમે ધીમે એ પોતાનું ધ્યાન પોતાની જે બે આંખ છે એના વચ્ચે જે ભાગ હોય છે બરાબર એવું કહેવાય કે બે ભ્રમરોની વચ્ચેનો જે ભાગ હોય છે ત્યાં મોટા ભાગના લોકો ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે અને આખે આખું ધ્યાન ત્યાં કેન્દ્રિત કરીને એ સમાધિ તરફ આગળ વધતા હોય છે વર્તમાન સમયમાં અનેક માનસિક અને મનોશારીરિક રોગોના ઉપચાર માટે આમાંનું કોઈ એક પગથિયું કે બે ચાર પગથિયાને જોડીને વિકસાવવામાં આવેલ જુદી જુદી પદ્ધતિઓનો વિશ્વભરમાં વ્યાપક રીતે થઈ રહ્યો છે બરાબર હકીકતમાં માં અષ્ટાંગ યોગ આવી રીત છે પણ હવે લોકો ઘણા લોકો ફક્ત યોગ કરે છે એટલે આસન ને જ યોગ કહે છે બરાબર અને આસન ની અંદર એ લોકો પ્રાણાયામ ને પણ લઈ લે છે જુદા જુદા પ્રકારનું નું શ્વસન કરતા હોય છે બરાબર અને એની સાથે ધ્યાન ને પણ લઈ લેતા હોય છે બરાબર તો આ ત્રણ ચાર ત્રણ ચાર પગથિયા ને મળીને એ લોકો કરતા હોય છે પોતે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે જેમ કે કોઈ ઘણી વ્યક્તિ સવારે આસન પ્રાણાયામ ધ્યાન આ ત્રણ કાર્યો કરતી હોય છે બરાબર પણ જોવા જઈએ તો આ બધા સાથે કરવામાં આવે આઠે આઠ સ્ટેપ વોઇઝ કરવામાં આવે તો એ ઓરીજનલી કહી શકાય પતંજલિ અનુસાર શ્રી મહારિષી પતંજલિ અનુસાર એ ધ્યાન છે બરાબર પણ હવે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જોઈએ કે પછી અત્યારે જે મોર્ડન જનરેશન છે એ પ્રમાણે જોઈએ તો જુદી જુદી પદ્ધતિઓ વિકસાવવામાં આવી છે આમાંથી બે ત્રણ સ્ટેપ્સ વધારે પડતા એમના ઉપર ભાર મૂકવામાં આવે છે એને પણ લોકો યોગ કહેતા હોય છે યોગ વિશે ભણી લીધા પછી હવે આપણે આવીએ આ ચેપ્ટરના ફાઇનલ ટોપિક ઉપર જેનું નામ છે ભાવાબીત ધ્યાન કે ધ્યાન એ અષ્ટાંગ યોગનું સાતમું પગથિયું છે માનસિક સ્વાસ્થ્યની જાળવણી અને વૃદ્ધિ માટે ધ્યાનનો સ્વતંત્ર ઉપચાર પદ્ધતિ તરીકે પણ વિશ્વ સ્તરે બહુ ઉપયોગ થવા લાગ્યો છે બરાબર આમ તો એ સાતમું પગથિયું છે અ અષ્ટાંગ યોગનું પણ માનસિક સ્વાસ્થ્યની જાળવણી અને વૃદ્ધિ માટે ધ્યાન એક સ્વતંત્ર રીતે ઉપચાર પદ્ધતિ તરીકે પણ ફેમસ છે વિશ્વ સ્તરે

કે બહાર રીતે કોઈ એક જગ્યાએ કેન્દ્રિત થઈ શકવાની ટેવ કેળવાઈ જાય છે વ્યક્તિ રોજ એક જગ્યાએ ધ્યાન કેન્દ્રિત કરે છે અને તેના તે સ્થાન તરફ અખંડ રૂપે વહેવાની શક્તિ આવે છે કે વ્યક્તિ એ સ્થાને અખંડ રૂપે વહે છે એનો મતલબ શું કે જ્યારે એ ધ્યાન કરે કે ન કરે પણ એ અવસ્થામાં કાયમ માટે રહે છે એને કાયમ એવું ફીલ થાય છે કે બસ ત્યાં જ મારું ધ્યાન છે એનું મોસ્ટ ઓફ ટાઈમ એ જ ધ્યાન એટલે એક પ્રકારની શાંતિ મળે છે આંતરિક શાંતિ કહી શકાય જેને ધ્યાન કહે છે ધ્યાન વ્યક્તિને તેના કુદરતી સ્વરૂપની નજીક લઈ જાય છે અને તેના તેનામાં સ્વ વિશેની સાચી જાગૃતિ જગાવે છે ખરેખર પોતે કોણ છે આપણે પોતે કોણ છીએ ખરેખર સ્વ છે બરાબર એની સાચી જાગૃતિ જગાવે છે બરાબર ધ્યાનના ઘણા બધા પ્રકારો છે વિદ્યાર્થી મિત્રો ભાવ વિધ ધ્યાન પણ એક ધ્યાનનો જ પ્રકાર છે બરાબર ધ્યાન એક રીત નથી જુદી જુદી રીતો છે અને એ પ્રમાણે એમના નામ છે અહીં મહર્ષિ મહેશ યોગીએ સમગ્ર વિશ્વમાં ભાવા વિદ્યાનનો પ્રસાર કર્યો છે બરાબર જુદા જુદા ઋષિઓએ જુદા જુદા પ્રકારના ધ્યાન પ્રસારિત કર્યા છે પણ અહીંયા મહર્ષિ મહેશ યોગીએ ભાવા વિધ્ઞાન ભાવ વિધ્ઞાન નો પ્રસાર કોને કર્યો મહર્ષિ મહેશ યોગીએ ભાવ વિધ્યાન નો પ્રસાર કર્યો છે મહર્ષિ મહેશ યોગીની યુરોપ અમેરિકાની સંસ્થાઓ અને અન્ય યુનિવર્સિટીઓમાં થયેલા સંશોધનોના પરિણામો દર્શાવે છે કે ભાવ વિધ્ઞાનના પરિણામે મનો શારીરિક ક્રિયાઓમાં સુધારો મનોભારમાં ઘટાડો માનસિક સ્વાસ્થ્ય અને સુખમાં વધારો તેમજ આવિષ્કાર જેવા લાભ જોવા મળે છે બરાબર કે ભાવિક ધ્યાનનું પરિણામ શું આવે છે કે એક તો મનોશારીરિક ક્રિયાઓમાં સુધારો થાય છે મનોભાર એટલે જે સ્ટ્રેસ હોય છે એમાં ઘટાડો થાય છે માનસિક સ્વાસ્થ્ય અને સુખમાં વધારો થાય છે અને સ્વ આવિષ્કાર જેવા લાભ જોવા મળે છે આ ધ્યાનમાં કોઈ ચોક્કસ શબ્દ કે મંત્રના સતત અને યોગ્ય ઉચ્ચારણથી મન નિરવ બનતું જાય છે બરાબર કે કોઈ ચોક્કસ શબ્દ કે મંત્ર હોય છે ઘણા લોકોને ગુરુ મંત્ર મળતા હોય છે તો એનું ઉચ્ચારણ કરી શકે છે ઘણા લોકો નું ઉચ્ચારણ કરે છે ઘણા જે જે લોકો મુસ્લિમ છે જે લોકો બૌદ્ધ છે જે લોકો જૈન ધર્મના છે એમના પૂતપોતાના જે ધર્મગુરુઓ હોય છે પૂતપોતાના જે ધર્મ અનુસાર જેમને માનતા હોય છે એમનું એ નામનું ઉચ્ચારણ કરતા હોય છે બરાબર અને એનાથી એમનું મન નિરવ બનતું જાય છે એકદમ શાંત થતું જાય છે પવિત્ર થતું જાય છે એવું કહી શકાય આધુનિક સમયમાં ધ્યાનની વિવિધ પદ્ધતિઓ વિશ્વ સ્તરે પ્રસાર પામી છે ધ્યાન વિષેના આધુનિક સંશોધનો દર્શાવે છે કે ધ્યાન દ્વારા માનવીની શારીરિક અને માનસિક સારાપણાની સ્થિતિમાં સુધારો થાય છે જેથી વ્યક્તિની અસરકારકતામાં વૃદ્ધિ થાય છે બરાબર તો જે આધુનિક સમયની વાત કરીએ તો ધ્યાનની જે વિવિધ પદ્ધતિઓ છે મેં તમને કીધું એમ અ વિશ્વસ્તરે પ્રસાર પામી છે બહુ ફેમસ થઈ છે અને ધ્યાન વિશેના આધુનિક સંશોધનો એટલે અત્યારના રિસર્ચીસ એવું કહે છે કે ધ્યાન દ્વારા માનવીની શારીરિક અને માનસિક સારાપણાની સ્થિતિમાં સુધારો થાય છે જેથી વ્યક્તિની અસરકારકતામાં વૃદ્ધિ થાય છે બરાબર તમે જેટલા બી એક્ટર્સ જુઓ કે પછી જે બી ફેમસ લોકો જે બી સફળ થયેલા લોકો છે એમની આ ટેવ હોય છે કે રોજના એ પંદર મિનિટ ધ્યાન કરતા હોય છે બરાબર એટલે સફળતા જેમ કોઈ પણ સફળ વ્યક્તિને પૂછો તો એ વ્યક્તિ કહેશે કે હું પંદર મિનિટ માટે ધ્યાન કરું છું અને ધ્યાન માટે જરૂર નથી કે તમે સ્પેશ્યલી ધ્યાન માટે સમય ફાળવો પણ તમે કોઈ એક આર્ટિકલ વાંચો છો ન્યૂઝપેપર નું કે પછી તમે કોઈ બુકમાં કોઈ પ્રશ્ન વાંચો છો એના ઉપર કમ્પ્લીટલી ફોકસ કરો કમ્પ્લીટલી પૂર્વક એને વાંચો તો એ પણ ક્યાંક ને ક્યાંક તમારી થોડી ઘણી ધ્યાનની પ્રવૃત્તિ એમાં થઈ જાય છે જેનો ફાયદો તમને જરૂરથી થાય છે તો આ ચેપ્ટર આજે અહીં પૂર્ણ થાય છે જો તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે પૂછજો જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો અને તમારા કોઈ સજેશન્સ હોય એ પણ તમે જણાવી શકો છો થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોવા માટે અને ચેનલ સાથે જોડાઈ રહેવા માટે આ પછીનો જે ચેપ્ટર છે એ પણ ઝડપથી મૂકવામાં આવશે આ ચેનલ ઉપર અને જો તમને કોઈ પણ સમસ્યા હોય તો તમે જણાવી શકો છો આપેલ કોન્ટેક્ટ ડિટેલ્સ ઉપર અથવા કમેન્ટ બોક્સની અંદર પણ થેન્ક યુ સો મચ જય હિન્દ વંદે માત્ર